લખાણના દેખાવમાં ફેરફાર કરવા હવે લખાણના દેખાવમાં ફેરફાર કરવા માટેના ચાર ટૂલ છે કેટલા છે ચાર ટૂલ છે પહેલું છે બોલ્ડ નંબર બે ઇટાલિક નંબર ત્રણ અંડરલાઈન અને નંબર ચાર ટેક્સ્ટ કલર આપણે આ ચાર ટૂલનો ઉપયોગ કરીને આપણો લખાણ છે આપણે એનો દેખાવ વ્યવહાર કરી શકીએ છીએ તો જોઈએ આપણે નંબર એક સ્ટેપ વડપેજ શરૂ કરો અને બી આઈ આર ડી આઈઈ ડોક્યુમેન્ટ ખોલો નંબર બે લખાણનો શીર્ષક પસંદ કરો આપણે જે મેઇન ટાઇટલ છે આપણે ખાલી એ સિલેક્ટ કરવાનું છે નંબર ત્રણ બોલ્ડ પર ક્લિક કરો હવે જે આપણે બોલ્ડ પર જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણું ટાઈટલ હશે એ થોડું ઘાટું થઈ જશે હવે નંબર ચાર હાઇલાઇટ દૂર કરવા વડપેડ વિન્ડોના કોઈ પણ ભાગ પર ક્લિક કરો અને તમારો શીર્ષક તમે જોઈ શકો છો આગળ છે નંબર પાંચ ફરી શીર્ષક પસંદ કરો અને અંડરલાઇન પર ક્લિક કરો હવે આપણે શું કરવાનું છે જે અંડરલાઇન છે આપણે એના પર ક્લિક કરવાનું છે છ પર ક્લિક કરો જુઓ ટાઇટલ છે જોવા મળે છે નંબર સાત સિલેક્ટ ઓલ પર ક્લિક કરો સમગ્ર લખાણ પસંદ થશે નંબર આઠ ઇટાલીક પર ક્લિક કરો હવે શું કરવાનું છે આપણે સમગ્ર લખાણ છે એ આપણે સિલેક્ટ કરવાનું છે અને જે ઇટાલિક છે આપણે એના પર ક્લિક કરવાનું છે તો આપણું લખાણ હશે ઇટાલિક સ્ટાઇલમાં આવી જશે નંબર નવ હાઈલાઇટ દૂર કરવા માટે વડપે વિન્ડોમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો અને તમારું લખાણ ક્યુ દેખાય છે તમે જોઈ શકો છો નંબર દસ સિલેક્ટ ઓલ પર ક્લિક કરો સમગ્ર લખાણ પસંદ થશે ફરીથી આપણે શું કહેવાય છે સમગ્ર લખાણ છે એ આપણે પસંદ કરવાનું છે હવે આપણે કલર કરવાનો છે ટેક્સ્ટનો તો નંબર અગિયાર

નંબર તેર તમારી પસંદગીના રંગ પર ક્લિક કરો આપણે કોઈ પણ રંગ હોય આપણે એના પર ક્લિક કરવાનું છે નંબર ચૌદ હાઇલાઇટ દૂર કરવા વડપેડ વિન્ડો પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો અને લખાણ કેવું દેખાય છે તે જુઓ આપણું લખાણ છે એ હવે આપણને કલરમાં જોવા મળે છે નંબર પંદર વડપેડ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો હવે શું કામ છે આપણે ક્લોઝ પર ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો તમે સેવ કર્યા નથી એ તમને નીચેનું ડાયલોગ બોક્સ જોવા મળશે આપણે સેવ કરવાનું અત્યારે ભૂલી ગયા છે તો આપણને આ ડાયલોગ બોક્સ ઓપન થયેલું જોવા મળશે જે આપણને સેવ ડોન્ટ સેવ અને કેન્સલ આ ત્રણ ઓપ્શન આપણને જોવા મળે છે નંબર સોળ સેવ બટન પર ક્લિક કરો આપણે જેવો આ બટન પર ક્લિક કરીશું એટલે આપણે જે ફેરફાર કર્યા છે એ સેવ થઈ જશે અને ડાયલોગ બોક્સ બંધ થશે અને આપણે જે વોર્ડ વિન્ડો બંધ કરી હતી એ બંધ થઈ જશે અને જો આપણે ફેરફારો સેવ કરવા ના હોય તો આપણે ડોન્ટ સેવ પર ક્લિક કરવાનો છે આપણે જો ડોન્ટ સેવ પર ક્લિક કરીશું એટલે આપણું ડોક્યુમેન્ટ છે એ સેવ કર્યા વગર આપણો વિન્ડો હશે એ બંધ થઈ જશે હવે આપણે તારે અને સમય ઉમેરવાનો છે તો જોઈએ અને સમય ઉમેરવા નંબર વન સ્ટેપ છે વર્ડપેડ શરૂ કરો અને આપણે જે ડોક્યુમેન્ટ બનાવ્યું છે એ આપણે ખોલવાનું છે નંબર બે લખાણના અંતે ક્લિક કરો અને પછી બે લીટી જગ્યા છોડવા માટે બે વાર એન્ટર કી દબાવો આપણે શું કરવાનું છે બે વાર એન્ટર કી દબાવવાની છે એટલે કળસર હશે એ આપણને નવી લાઈનમાં આવી જશે હવે નંબર ત્રણ ઇન્સર્ટ ગ્રુપમાં ડેટ એન્ડ ટાઈમમાં ક્લિક કરવાનું છે આપણે જે હોમ ટેબ છે ત્યાં આપણે ઇન્સર્ટ ગ્રુપમાં જવાનું છે અને આપણને જે આ ઓપ્શન જોવા મળે છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે જે ડેટ એન્ડ ટાઈમ નંબર ચાર તમને ડેટ એન્ડ ટાઈમ ડાયલોગ બોક્સ દેખાશે જેમાં તમને તારીખના અલગ અલગ ફોર્મેટ તમને જોવા મળશે જુઓ અહીંયા આપણને ઘણા બધા ફોર્મેટ જોવા મળે છે આ શું છે પહેલા નંબરનું છે એ ડિફોલ્ટ સિલેક્શન છે જે કોમ્પ્યુટર દ્વારા અગાઉથી પસંદ થયેલ છે અહીંયા આપણે કોઈ પણ એક ફોર્મેટમાં ક્લિક કરવાનું છે અને ઓકે પર ક્લિક કરવાનું છે નંબર પાંચ ફોર્મેટ પસંદ કરીને તેના પર ક્લિક કરો ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરો આપણે જે ઓકે બટનમાં ક્લિક કરીશું એ ડાયલોગ બોક્સ હશે એ બંધ થઈ જશે અને નંબર છ જ્યાં કળસર હતું ત્યાં પસંદ કરેલ ફોર્મેટ તમને તારીખ જોવા મળશે આપણે જે પણ ફોર્મેટ પસંદ કરી હતી સિલેક્ટ કરી હતી આપણને એ જ ફોર્મેટમાં આપણને સમય અને તારીખ આપણને જોવા મળે છે નંબર સાત ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટુલ બાર પર સેવ પર ક્લિક કરો આપણે શું કરવાનું છે સેવ કરવાનું છે નંબર આઠ ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો હવે ડોક્યુમેન્ટ છે બંધ કરી દેવાનું છે હવે આપણે તારે ખરણને સમય તો ઉમેરી હવે આપણે ડોક્યુમેન્ટમાં સુધારા કરવાના છે હવે ડોક્યુમેન્ટમાં સુધારા કરવા માટે બે ટૂલ છે પહેલો છે ફાઇન નંબર બે છે રિપ્લેસ હવે આપણે જોઈએ નંબર એક ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું નંબર એક વર્ડપે શરૂ કરો અને ડોક્યુમેન્ટ ખોલો આપણે ડોક્યુમેન્ટ જે વર્ણાયું છે આપણે ખોલવાનું છે નંબર બે એડિટિંગ ગ્રુપમાં ફાઇન્ડ પર ક્લિક કરો તમને ફાઇન્ડ ડાયલોગ બોક્સ જોવા મળશે આપણે જેવો ફાઇન્ડ પર ક્લિક કરીશું એટલે આપણને આ ડાયલોગ બોક્સ જોવા મળશે ફાઇન્ડ વોટ ટેક્સ્ટ બોક્સમાં તમને કળસળ હશે એ તમને ઝબકતો દેખાશે જે ફાઇન્ડ વોટ આ છે આપણું ટેક્સ્ટ બોક્સ છે તે આપણને કરસર જોવા મળશે હવે શું કહ્યું છે આપણે નંબર ત્રણ ફાઇન્ડ વોટમાં બી આઈ આર ડીઆઈ ટાઈપ કરો અહીંયા આપણે આજે જે શબ્દ છે આપણે ટાઈપ કરવાનો છે હવે શું છે આપણે ફાઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નંબર ચાર ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને પહેલી વાર આવતા એ સદન તમે હાયર થયેલું તમને જોવા મળશે જુઓ સ્ક્રીન પર જે આપણો સૌથી પહેલો શબ્દ છે બી આઈ આર ડીઆઈ એ ત્રણ શબ્દ જોવા મળે છે નંબર પાંચ ફાઇન નેક્સ્ટ બટન પર ફરીથી ક્લિક કરો બીજી વાર આવતા શબ્દને પણ તમે હાઇલાઇટ થયેલો જોવા મળશે જેટલી વાર આ શબ્દ હશે એટલી વાર તમને હાઇલાઇટ થયેલું તમને જોવા મળશે હવે આવતો રહે ત્યાં સુધી ફાઇન નેક્સ પર ક્લિક કરવાનું છે આપણે જેટલી વાર આ શબ્દ આપણને જોવા મળે આપણે એટલી વાર ફાઇન નેક્સ બટન પર ક્લિક કરવાનું છે જ્યારે તમે બધી જ વાર બી આઈ આર ડી આઈ તમને હાઇલાઇટ થયેલું જોવા મળશે ત્યારે તમને છેલ્લી વાર તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જુઓ આ સ્ક્રીન પર શું મળશે આપણને ડાયલોગ બોક્સ જોવા મળે છે અહીંયા કે માગે છે કે વર્ડપેડ હેઝ ફિનિશ સર્ચિંગ ધ ડોક્યુમેન્ટ આપણે જે પણ શબ્દ શોધ્યો એ અહીંયા આગળ પૂરો થાય છે એ એનું કામ છે અહીંયા આગળ શોધવાનું એ આગળ પૂર્ણ થાય છે હવે શું કહું છે આપણે ઓકે પર ક્લિક કરવાનું છે આપણે જો ઓકે પર ક્લિક કરીશું એટલે ડાયલોગ બોક્સ હશે આપણે બંધ થઈ જશે નંબર સાત ક્લોઝ પર ક્લિક કરો અને હશે એ પણ બંધ થઈ જશે આપણે જેવું ફાઇન્ડ પર ક્લિક કરીશું એટલે આ હશે એ બંધ થઈ જશે નંબર થયેલ હાઇલ દૂર કરવા વડપે વિન્ડોમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે હવે નંબર નવ ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે આપણે શું કામ છે આપણે સેવ પર ક્લિક કરવાનું છે નંબર દસ ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો હવે આપણે શબ્દ શોધ્યો હવે નંબર બે છે શબ્દ બદલવા નંબર બે ડોક્યુમેન્ટમાં શબ્દ બદલવા હવે આપણે શું કરવાનું છે બી આઈ આરડીઆઈ શબ્દ બદલા આપણે શું કરવાનું છે કુકુ સી કે ડબલ ઓ આપણે શબ્દ મૂકવાનો છે તો નંબર એક વર્ડપેડ શરૂ કરો આ ડોક્યુમેન્ટ ખોલવાનો છે નંબર બે એડિટિંગ ગ્રુપમાં રિપ્લેસ પર ક્લિક કરો તમને રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે નંબર આગળ છે ફાઈન્ડ વોટ ટેક્સ્ટબુક દેખાય છે જોવો સ્ક્રીન પર હવે શું છે આપણે એ ટાઇપ કરવાનો છે હવે નંબર ચાર રિપ્લેસ વિથ ટેક્સ્ટ બોક્સમાં તમે જે આપણે શબ્દ મૂકવા માંગતા હોય નવો એ આપણે ટાઈપ કરવાનો છે અહીંયા આપણે સીયુ સી કે ડબલ ઓ આપણે ટાઈપ કર્યો છે નંબર પાંચ ફાઇન નેક્સ બટન પર ક્લિક કરો હવે આપણે જે સદાસો પહેલો તે આપણને હળિયા થયેલો જોવા મળશે નંબર છ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં રિપ્લેસ બટન પર ક્લિક કરો આપણે જેવું રિપ્લેસ પર ક્લિક કરીશું એટલે આ શબ્દ છે એ બદલાઈને આપણને સીયુસી કે ડબલો જોવા મળશે જુઓ અડસદ છે બદલાઈ ગયો હવે આપણે જેટલી વાર એ શબ્દ માગતા બદલવા તો શું ક છે રિપ્લેસ પર ક્લિક કરવાનું છે

એમાં બધા શબ્દો બદલાઈ ગયા ત્યાં આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે ત્યાં શું કહ્યું છે આપણે ઓકે પર ક્લિક કરવાનું છે આનો મિનિંગ એ થયો કે તમારા જે આપણો શબ્દ છે કુકુમ એ બદલાઈ ગયો છે નંબર નવ ઓકે પર ક્લિક કરો ડાયલોગ બોક્સ હશે એ જતું રહેશે નંબર દસ ક્લોઝ બટન પર ક્લિક કરો ફરી તમને રિપ્લેસ ડાયલોગ બોક્સ એ બંધ થયેલું જોવા મળશે અહીંયા આપણા એક બે અને ત્રણે ત્રણ શબ્દ છે એ બદલાઈ ગયા છે આગળ જોઈએ નંબર અગિયાર ડોક્યુમેન્ટમાં ફેરફાર સેવ કરવા માટે શું કરવાનું છે આપણે સેવ બટન પર ક્લિક કરવાનું છે નંબર દસ ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ બટન પર ક્લિક કરો હવે આપણે શું કરવાનું છે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે અહીંયા પાર્ટ નંબર ત્રણ છે એ આપણો પૂરો થાય છે હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ તો સ્વાધ્યાયમાં નંબર એક કૌંસમાં આપેલા ખાલી જગ્યા પૂરો આપણે

જામા સો આવશે ટાઇટલ બાર નંબર 4 ફોન્ટ સાઈઝ ખાલી જગ્યામાં ભાઈ છે તો જામા સો આવશે પોઈન્ટ નંબર 5 ડોક્યુમેન્ટમાં કરેલા કોઈ ફેરફારને સેવ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો જામાં આવશે સેવ ફરીથી આપણે જબ જોઈ લઈએ નંબર 1 જબ રીસ્ટોર ડાઉન નંબર 2 જબ મિનિમાઇઝ નંબર 3 જબ ટાઇટલ બાર નંબર 4 જવાબ પોઈન્ટ્સ નંબર 5 જવાબ સેવ આગળ જોઈએ આપણે ખાલી જગ્યા નંબર 6 સમગ્ર ટેક્સ્ટ પસંદ કરવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો જમાસ્વ આવશે સિલેક્ટ ઓલ નંબર 7 પસંદ કરે લખાણને ડોક્યુમેન્ટની વચ્ચે લાવવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો જમાસ્વ આવશે સેન્ટર નંબર 8 પસંદ કરેલ લખાણની ડોક્યુમેન્ટની ડાબી તરફ લઈ જવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો જવાબ આવશે અલાઇન નંબર નવ પસંદ કરેલ લખાણ નીચે આડી લીટી ઉમેરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો જવાબ આવશે અંડર લાઈન નંબર દસ તો તમે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ડ્રોપડાઉન મેનુ તમને વિવિધ રંગો બતાવશે જામા સો ઓફસેટ ટેક્સ્ટ કલર ફરજી આપણે એકા જબ જોઈ લઈએ નંબર 6 જવાબ સિલેક્ટ ઓલ નંબર 7 જવાબ સેન્ટર નંબર 8 જવાબ અલાઈન ટેક્સ્ટ લેફ્ટ નંબર 9 જવાબ અન્ડરલાઈન નંબર 10 જવાબ ટેક્સ્ટ કલર આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 11 તારીખ અને સમય ઉમેરવા માટે ઇન્સર્ટ ગ્રુપ ગ્રુપ માં ખાલી જગ્યા પર ક્લિક કરો જબમાં આવશે ڈیٹ એન્ડ ટાઈમ નંબર 12 ડોક્યુમેન્ટમાં શબ્દો શોધવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો જબમાં આવશે ફાઇન્ડ નંબર 13 કોઈ શબ્દ પરલે નવો શબ્દ મૂકવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો તો જબમાં આવશે રિપ્લેસ નંબર 14 એક સાથે બધા શોધો બધા માટે રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ખાલી જગ્યા પર બટન પર ક્લિક કરો જવાબમાં આવશે રિપ્લેસ ઓલ ફરીથી આપણે જવાબ જોઈ લઈએ નંબર અગિયાર જવાબ ડેટ એન્ડ ટાઈમ નંબર બાર જવાબ ફાઇન્ડ નંબર તેર જવાબ રિપ્લેસ નંબર ચૌદ જવાબ રિપ્લેસ ઓલ નંબર બે વોર્ડ પેપર નીચે ટોલ નામ લખો અહીંયા આપણે કેટલાક ટોળ આપેલા છે આપણે એના નામ લખવાના છે તો નંબર એક આ કયો ટૂલ છે તો સેવ તેનું નામ લખવાનું છે આપણે સેવ ન બે છે મિનિમાઇઝ શું લખવાનું છે આપણે મિનિમાઇઝ લખવાનું છે ફરીથી આપણે જવાબ જોઈ લઈએ નંબર એક જવાબ મિનિમાઇઝ નંબર બે જવાબ સોરી નંબર એક જવાબ છે સેવ નંબર બે જવાબ છે મિનિમાઇઝ આગળ જોઈએ નંબર ત્રણ આ શું છે આ ટૂલ છે રિસ્ટોર ડાઉન નંબર ચાર આ ટૂલ છે ક્લોઝ नंबर पांच अको मैक्सी टूल छ अलाइन टेक्स लेफ्ट नंबर सात सेंटर नंबर आठ टूल अलाइन टेक्स्ट राइट नंबर नौ आ कौ टूल टेक्स्ट कॉलर फरती जवाब जो नंबर जवाब जॉब रिस्टोर डाउन नंबर चार जॉब क्लॉज नंबर पांच जवाब मेक्सी मईज

તમે જ્યાં ટાઈપ કરી શકો તે એરિયા જામાં આવશે ટેક્સ્ટ એરિયા નંબર ત્રણ ટેક્સ્ટ એરિયામાં જબોક્તિ નાની ઊભી લીટી જામાં આવશે કરસર નંબર ચાર સેવ કર ડોક્યુમેન્ટને ખોલવા માટેનું ટૂલ જવાબમાં આવશે ઓપન નંબર પાંચ વસંતકર લખાણની ડોક્યુમેન્ટની જમણી બાજુ ખસે માટેનો ટૂલ જામાં આવશે ઓલાઈન ટેક્સ્ટ રાઇટ ફર્થી આપણે જવાબ જોઈ લઈએ નંબર 1 જવાબ છે ક્લોઝ નંબર 2 જવાબ છે ટેક્સ્ટ એરિયા નંબર 3 જવાબ છે કર્સર નંબર 4 જવાબ છે ઓપન નંબર 5 જવાબ છે અલાઈન ટેક્સ્ટ રાઇટ